સૌથી પહેલા વાત કરીએ ગરમીની ગરમી અત્યારે માજા મૂકી રહી છે સૂર્યનારાયણ બરાબર નો પ્રકોપ બતાવી રહ્યા છે અને આભમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને આ ગરમીનો પ્રકોપ હજી પણ ઓછો થવાનો નથી જેમ જેમ મે મહિનો આગળ વધતો જવાનો છે એમ એમ આ ગરમીનો પારો હજી પણ વધતો જવાનો છે આ ગરમીનો પ્રકોપ હજી પણ વધવાનો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે દરેક શહેરનું તાપમાન આવનારા સમયની અંદર એટલું વધશે કે માણસ માટે ગરમી સહન કરવી મુશ્કેલ થઈ જશે અગાઉ પાંચ કરીએ તો ગુજરાતમાં મુખ્યત્વે મોસમ ડ્રાય પર રહે गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है हीट वेव देखने को हमें मिलेगा अगले पाँच दिनों तक जिसमें अगर हम बात करें हीट वेव अलर्ट की तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड़ जो है दो डिस्ट्रिक्स हैं साउथ गुजरात के जिसमें अगले पाँच दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्स हैं कोस्टल एरियाज़ में जैसे पोरबंदर देन भावनगर इस इन जगहों पे जो है और द्वारका इन जगहों पे जो है अगले पाँच दिनों के लिए जो है हीटवेव वार्निंग जारी की गई है साथ ही साथ अगले दो दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा

રાજ્ય સહિત અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં તાપમાનનો પારો છે કે જે તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે અમદાવાદમાં બપોરના સમયે મોટાભાગના તમામ સિગ્નલ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને લોકોને બપોરના સમયે આ પ્રકારે ટ્રાફિકની અંદર સિગ્નલ પર ન ઉભું રહેવું પડે તો બીજી તરફ લોકો પણ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે સિગ્નલો બંધ કર્યા છે જેના કારણે લોકો પણ ક્યાંક ને ક્યાંક હાંશકારો અનુભવી રહ્યા છે કારણ કે સિગ્નલ બંધ હોવાથી લોકો જે આ સહેલાઈથી પસાર થઈ રહ્યા છે અને તેમને ગરમીથી પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે કારણ કે ગરમીના સમયે જો તેમને સિગ્નલ પર ઊભું રહેવું પડે તો આ કાળઝાર ગરમીમાં હીટ સ્ટ્રોક જે સ્ટ્રોકના કિસ્સાઓ છે તે પણ વધી શકે છે લોકો છે કે જે ગરમીના કારણે જે ડિસ્કમ્ફર્ટ ફીલ કરે છે તે સમય દરમિયાન આ સિગ્નલો બંધ હોવાથી રાહત અનુભવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ અમદાવાદીઓએ ગરમીથી શેકાવા માટે તૈયાર રહેવું પડશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ હવામાન વિભાગ કહી રહ્યું છે કે આવનારા સમયની અંદર હજી પણ વધારે ગરમી માટે તૈયાર રહેવું પડશે ગરમી એટલી પડશે કે સહન નહીં કરી શકાય બપોરના સમયે ગમે એવું અગત્યનું કામ હશે તો પણ એકવાર વિચાર આવશે કે નહીં જ નીકળવું બહાર અને આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે સત્તર થી બાવીસ મે ગુજરાત માટે ભયંકર રહેવાની છે વૈશાખી વાયરા અને આગ જરતી લુ જોવા મળશે સત્તર મે બે હજાર થી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી આ જે સત્તરથી બાવીસ સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ એક ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે એ બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે એટલે રાજ્યની અંદર આજે સત્તર મેથી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી રાજ્યની અંદર એક ફરી એક ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે એટલે વૈશાખી વાયરા અને ઉડતી અગ્નિ જ્વાળો જેવો પવન એવી ગરમી આખરી આભમાંથી જાણે અંગારા વરસી રહ્યા હોય ને આ બધાની વચ્ચે કમોસમી વરસાદનો માર પણ એવો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદર આજે ખેડબ્રહ્મા પોશીનાના ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ હતો કમોસમી વરસાદ પડ્યો છે અને એના કારણે વાતાવરણમાં ભર ઉનાળે ઠંડક તો પ્રસરી છે પણ ખેડૂતોના પેટમાં ફાળ પડી છે કારણ કે ખેડૂતોના પાકને ગજબ ભયંકર નુકસાન થયું છે ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે જાણે ચોમાસું બેસી ગયું હોય એવો વરસાદ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પડ્યો અને આગળ વાત કરવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ ચુકાદાની જેમાં એક સગીરા પર બળાત્કાર થાય છે અને ગર્ભ રહી જાય છે અને ત્યારબાદ વાત પહોંચે તે હાઈકોર્ટ સુધી અને હાઈકોર્ટ દ્વારા ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે ફોનલાઈન પર સહયોગી દિવ્યા જોડાયા છે દિવ્યા પાસેથી વિગતો જાણીએ તપાસની મંજૂરી આપવામાં આવી છે જે વર્ષની દુષ્કર્મની પીડિતાને માનસિક રીતે અસક્ષમ હોવાની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે અને આગળ એજ્યુકેશન પણ અધૂરું છે જેની અસર તેના એજ્યુકેશન ઉપર પણ પડી રહી છે તેના કારણે કોર્ટે પરવાનગી પણ દુષ્કર્મની આપવા જે દુષ્કર્મ આચર્યું હતું તેમાં કડક આરોપીઓને સજા આપવામાં આવે તેવું અવલોકન પણ કર્યું છે સાથે જ ગર્ભપાતની મંજૂરી તબીબોની હાજરીમાં મેડિકલ રિપોર્ટને આધારે હાઈકોર્ટ દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને આગળ વાત કરવી છે ચૂંટણીની લોકસભા ચૂંટણી તો પૂરી થઈ ચૂંટણી ઇફકો પછી નાફેડ અને નાફેડ પછી હવે ઊંજા એપીએમસી ચૂંટણી અહીંયા કારણ કે ખૂબ અહીંયા ચૂંટણીની અંદર દબદબો પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો થાય છે ભારતીય જનતા પાર્ટી ભારતીય ભારતીય જનતા પાર્ટીના જંગ જોવા મળે છે અને કદાચ આ વખતે ઊંઝામાં પણ એવું જોવા મળે કારણ કે નારણ કાકા પ્રભુત્વ કે વર્ષોથી અમે આ રીતે થાળ ધરતા આવ્યા છીએ મારા પિતાજીનો જન્મ હોય ત્યારે આમાં શક્તિ પ્રદર્શન જેવું કશું નથી હોતું રૂપાલા પણ સાથે હતા નીતિન પટેલ પણ સાથે હતા નીતિન કાકાએ પણ પ્રતિક્રિયા આપી નીતિન પટેલે કહ્યું છે કે આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા ને નારણ કાકા સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી મારા સહયોગી મનીષ પુરોહિતે ખાસ વાતચીત કરી તો ખૂબ રસપ્રદ જવાબ નારણ કાકા પાસેથી પણ મળ્યા હતા આમાં ઊંઝા મહેસાણા જિલ્લાની અંદર ઊંઝા એક સહકારી ક્ષેત્રનું સંસ્થા ધરાવતું એક મોટું મથક છે જોકે આખો મહેસાણા જિલ્લો આપણો જે રાજકીય રીતે સક્રિય અને સહકારી ક્ષેત્રે પણ દૂધ સંઘ હોય કે એપીએમસી હોય આ બધી બાબતોમાં યોગદાન ભારતીય જનતા પાર્ટીમાં વિશેષ રહ્યું છે પણ એક સવાલ એ અહીંયા ચોક્કસ થાય કારણ કે તમે સહકારી ક્ષેત્ર સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલા છો સહકાર અને રાજકારણ એનું મિક્સઅપ થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી અને અત્યારે જે ગુજરાતમાં ચાલે છે કાકા એ બહુ આમ જબરદસ્ત ખેંચતાણવાળું ચાલે છે સહકારમાં જ ભાજપ વર્ષિસ ભાજપનું રાજકારણ જોવા મળે છે તો એના પર તમારો ન્યુટ્રલ અભિપ્રાય શું છે એવું છે કોઈ પણ પાર્ટી એનો વિકાસ કર જ એમાં શંકા ના કરવી જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે પહેલાં કોઓપરેટિવ સહકારી પ્રવૃત્તિ બધી કોંગ્રેસ પાસે હતી કેટલી સ્ટ્રગલ કરી અને બેવરી હોય તો એ પાછી ના જાય એના માટે જે કરવું પડે એ સરકાર કરે કાકા એક મેન્ડેટ વાળી સિસ્ટમ ભાજપે ચાલુ કરી જો સર કોન્સિયસ લઈને કરે તો મેન્ડેટ જેવી એક કોંગ્રેસ ભાજપ એક થતા ના થાય અને ભાજપનું संपूर्ण क्लेवर रहा पाटिल साहब ने इलू इलू कहे थे पर संगानी केजे, ये वो कहे थे इलू इलू तो जो कांग्रेस में थी भाजप मावें तो मेले इलो तैरना थी तो इलू इलू हैं ये ये बात बोंटा लोगों ने <laughs> એટલે નારણ કાકાએ તો કહી દીધું મનીષ પુરોહિત સાથેની વાતચીતમાં કે ભાઈ એ ઇલું વાળી વાત મોટા લોકોની છે પણ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે જો ભાજપ જ હોય ને ભાજપ ના જ આવતા હોય તો પછી ઇલું ઇલું જેવું કશું નથી હોતું અને એમાં પણ ઇફકોની ચૂંટણી કે જે ભારતીય જનતા પાર્ટી વર્ષો સુધી યાદ રાખશે એવી આ ચૂંટણી હતી કારણ કે મેન્ડેટ વાળો વ્યક્તિ હાર્યો ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છતાં પણ ભાજપની જીત થઈ અને પહેલી વાર પરસોત્તમ રૂપાલા એની ઉપર ખુલીને બોલ્યા પરસોત્તમ રૂપાલાએ પેટ ભરી અને સંઘાણીના વખાણ કર્યા શું કહ્યું એમણે જુઓ

અને આગળ વાત કરવી છે વડોદરામાં વિરોધે ચડેલા વડોદરા વાસીઓની કારણ કે સ્માર્ટ મીટર લગાવવાની વાત સામે આવી છે અને લોકોનું કહેવું છે છે કે આ સ્માર્ટ મીટર અમારા ખિસ્સા ખિસ્સા ખાલી કરવા ખંખેરવા માટેનો એક કારસો છે અને આ ખિસ્સા ખાલી કરવા માટે અમને મંજૂર નથી અમને આ રીતે લૂંટાવવું મંજૂર નથી અને માટે જ સ્માર્ટ મીટરનો વડોદરાની અંદર વિરોધ થઈ રહ્યો છે વડોદરાવાસીઓ વિરોધ કરી રહ્યા છે શું કહી રહ્યા છે વડોદરાવાસીઓ જુઓ વધુ માહિતી સાથે કુણાલ મારી સાથે જોડાયા છે કુણાલ

ચીબી ઓફિસ તમામ સ્થળે લોકો આવી રહ્યા છે બેનર પોસ્ટર સાથે આવી રહ્યા છે તેમને કહેવું છે કે તમને જૂના મીટર પાછા જોઈએ છે કારણ કે જૂના મીટરમાં પહેલેથી તો લોકો બિલ વધારો હતો જ તેમ છતાં પણ તેઓ ચલાવી લેતા હતા પરંતુ હવે સ્માર્ટ મીટરમાં તો રોજ રોજના પૈસા કપાય છે તેના કારણે લોકો ત્રસ્ત છે આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં જો સ્માર્ટ મીટર આગળ લગાવવામાં આવશે તેનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે અને આગળ વાત કરવી છે એવા હવસખોર વ્યક્તિની કે જે ગુરુ કહેવાવાને લાયક નથી ગુરુને સૌથી ઊંચી પદવી આપવામાં આવી છે પણ રાજકોટની એક કોલેજનો એવો હવસખોર જેની કરતુત શિક્ષણ જગત ને લાંછન લગાડી ગઈ આખરે કોણ છે અને શું પગલા લેવામાં આવ્યા મયુર પાસેથી જાણીએ મયુર ઘટના જે છે કે જેમાં સંજય તરૈયા પ્રોફેસર છે તેમની સામે જાતીય સતામણી ના થયા હતા અને હવે તે પુરાવા થયા છે એટલે તેમને ડિસ્મિસ અત્યારે કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે 2022 માં બે વિદ્યાર્થીનીઓ જે વીરબાઈ મહિલા કોલેજની અંદર બીસીએ માં અભ્યાસ કરતી હતી તેમના દ્વારા પ્રોફેસર સંજય તરૈયા જે છે તેમની ઉપર જાતીય સતામણી આરોપ જે છે તે લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે આંતરિક તપાસ સમિતિ જે છે તે કોલેજ દ્વારા નિમવામાં આવી હતી જેમાં પ્રોફેસર સંજય તેરે જે છે તે દોષિત છે અને તેમને લઈને તેમની સામે હવે ખાતાકીય તપાસ પણ કરવાની આદેશ જે છે તે આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ સંજય તેરિયા ડિસ્મિસ ડિસમિસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે